ધોરાજીમાં ફાટી નીકળે ડેન્ગ્યુ જેવા રોગચાળા અનવયે સાફ સફાઈ રોગચાળા નાબૂદ તથા હોસ્પિટલમાં હાલ નિશ્રાંત ડોક્ટરોની નિમણૂક અંગે ધોરાજી વકીલ મંડળ સામાજિક આગેવાનો હોદ્દેદારો દ્વારા લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ધોરાજી શહેરમાં હાલ ખૂબ જ પ્રમાણમાં ડેન્ગ્યુ ઝાડા ઉલટી અને વાયરલ તાવ જેવી ગંભીર બીમારી ફાટી નીકળેલ છે અને ધોરાજી શહેર નગરપાલિકાની હદ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા નક્કર કામગીરી ન થતા ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે સાફ સફાઈ તથા ડીડીટી છંટકાવ પણ નિયમ અનુસાર કરવામાં આવ્યો નથી તેમજ ધોરાજીમાં કરોડોના ખર્ચે બંધાયેલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરો તેમજ સાધન સામગ્રીનો ખૂબ જ અભાવ જોવા મળે છે ત્યારે આ બાબતે ધોરાજીના પ્રમુખ નાગરિકો તથા વેપારીઓ વકીલ મંડળ તથા સામાજિક સંસ્થાઓની બિન રાજકીય મિટિંગ બોલાવીને નિર્ણય લેવામાં આવ્યો હતો

રાજુભાઈ ધોરાજી બરાબર અમારા ખાસ મિત્ર છે અને પાંચ છ દિવસથી આ ડેન્ગ્યુના કેસમાં અહીંયા આવેલ છે બીજું આજે પરિસ્થિતિ એવી છે કે સરકારી દવાખાનાની અંદર નિષ્ણાંત ડૉક્ટરો નથી જે ડૉક્ટરો હોવા જોઈએ એ ડૉક્ટરો દવાખાનામાં છે નહીં તો સરકાર આનું શું કરે છે આજે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે નિષ્ણાત ન હોય તો તો એ આજે લોકોને પરવડતું નથી બરાબર કારણ કે એ બહુ મોંઘું પડે તો નિષ્ણાંત ડૉક્ટર ન હોય અને દર્દી અહીંયા દાખલ થાય તો એની જવાબદારી એની પરિસ્થિતિ બગડે તો એના જવાબદાર કોણ સરકારી દવાખાનાઓ જે છે સહકારી સહાય સહાયથી જે સરકારી દવાખાનું ચાલે એમાં નિષ્ણાંત ડોક્ટર હોવા જોઈએ જેથી કરીને દર્દીને બે એ ના રહેવું પડે મારું નામ ચંદુભાઈ પટેલ એડવોકેટ છું અને ધોરાજીમાં છેલ્લા ચોમાસા બાદ રોગચાળાએ ભયંકર ભરડો લીધો છે ડેન્ગ્યુ મેલેરિયા ઝેરી તાવ ઝાડા ઉલટી આવા ઘણા પ્રકારના રોગ અત્યારે સમાજમાં ચોતરફ ફેલાયા છે અને સરકારી હોસ્પિટલમાં યોગ્ય ડોક્ટર નથી યોગ્ય સાધન સામગ્રી નથી યોગ્ય દવા નથી આને કારણે ગરીબ માણસોને ખાનગી હોસ્પિટલોમાં મોટા ખર્ચ કરી અને સારવાર લેવી પડે છે આ ઉપરાંત ધોરાજીમાં સાફ સફાઈ વ્યવસ્થિત થતી નથી નગરપાલિકા તંત્ર દ્વારા અને બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા પણ યોગ્ય રોગચાળો નાથવા માટે યોગ્ય પગલાં લેવામાં આવતા નથી ને જે પાવડરનું છંટકાવ કરવામાં આવે છે તે પણ ગુણવત્તા વગરનો એક્સપાયરી ડેટના પાવડરનો છંટકાવ થાય છે જેમાં કોઈ જાતની સ્મેલ કે કાંઈ હોતું નથી તો આ તમામ બાબતે જે નગરજનો સાથે મળીને મેં આજરોજ ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવીએ છીએ અને સાથે જે ઉપવાસી છાવણીમાં એક્સ આર્મી મેન ગંભીરસિંહ વાળા અને વિઠ્ઠલભાઈ હીરપરા બેઠા છે આજે બાર બાર દિવસ થયા તે લોકો એક ગામના પ્રશ્ન માટે કોઈપણ જાતના સ્વાર્થ વગર કોઈપણ જાતના રાજકીય રાગદ્વેષ વગર ઉપવાસ ઉપર બેઠા છે તો આ તમામને સાથ સહકાર પૂરો મળી રહે અને ગામ લોકો પણ આમને એમની જે લડત છે એમને આવકારે અને સહકાર આપે આ બધા પ્રશ્નો સાથે આજરે જ અમે આવેદનપત્ર આપીએ છીએ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ આ બાબતે આવેદનપત્ર અમારું સ્વીકારી અને આગળ સરકારમાં યોગ્ય રજૂઆત કરે એવી અમારી માગણી છે આ ઉપરાંત જો તંત્રની બેદરકારીના કારણે કોઈ જાનહાની થશે તો એવા લોકો સામે પણ જરૂર પડી યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની અમારી તૈયારી છે